તેને 70 ઉપર સ્વર્ણપરિમાં પ્રવચન શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 145. નમો દોય સ્વરિયંતાણમ નમો દોય સ્વસિદાનમ નમો દોય સ્વાયરિયાણ નમો દોય સ્વજાયાણમ નમો દોય સ્વત્રિકાવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં ઔષધં ચૈવ ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમૂર્તિ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમ સુમંગળમ નમઃ સુમતિ સ્વાનુભૂત્યા જહાસ્તે સ્વાય ભવાય સમય સાર કરતા કર્મ અધિકાર અહીં સુધી આવ્યું છે. જાણવા રૂપે પ્રણમે છે. શું કહ્યું કે જે આત્મા છે અને તેનો સ્વભાવ જે જ્ઞાન છે, તે જ્ઞાન અને આત્માને તદાત્મ સંબંધ છે, અભેદ સંબંધ છે, તદરૂપ સંબંધ છે. એથી જે કોઈ પ્રાણી અંતરમાં જ્ઞાનમાં એકાગ્ર થઈ નિશંકપણે જ્ઞાનથી હું એમ અંતરમાં વર્તે એને જાણન ક્રિયા શુદ્ધ સ્વાભાવિક ક્રિયા પ્રગટ થાય, તે ક્રિયા ધાર્મિક ક્રિયા છે. આત્મા અને જ્ઞાન, જાણવું જ્ઞાન એટલે આ શાસ્ત્રીય જ્ઞાન નહીં, જ્ઞાન સ્વભાવ, સ્વભાવવાન આત્મા અને એનો જ્ઞાન સ્વભાવ, તે તદરૂપ સંબંધ છે. જ્ઞાનમાં પોતાપણે વર્તતો, નિશંકપણે જ્ઞાનમાં વર્તતો, જે જ્ઞાનની ક્રિયા નિર્મળ થાય એ સ્વભાવભૂત છે, તે ક્રિયા નિષેધવામાં આવી નથી. આવી વાતો જીણી વિતરાગ માર્ગ. કેમ કે આત્મા જ્ઞાન સાથે તદાત્મ સ્વરૂપ, એ વિતરાગી જ્ઞાન છે, ટીકાઓ વિતરાગી દરેક સ્વભાવ છે. એવા જ્ઞાનમાં એટલે સ્વભાવમાં નિશંકપણે પોતાપણે જ્ઞાનમાં વર્તો, જે જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત પ્રગટ થાય તે ક્રિયાનો નિષેધ નથી. એ તો એની ક્રિયા છે સ્વભાવની, એ અહીંયા ધાર્મિક ક્રિયા કહેવામાં આવે છે. આમાં ક્યાં પકડવું, અનંત કાળથી ખબર વિના એ રખડે છે. આ બે વાત કરી છે હમણાં પૂછ્યું તો પાછું. વિશેષ અંતર છે ને શબ્દમાં, વિશેષ અંતર જાણતો એટલે વિશેષ એટલે તફાવત લક્ષણ, અને અંતર એટલે તેમનો ભેદ એમ બે. આત્મા અને જ્ઞાન એની વિશેષ નામ તફાવત, જુદા લક્ષણો અને તેનો ભેદ નહીં જાણતો. આવી વાતું હોય એ જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા, એને જ્ઞાનમાં ને આત્મામાં તફાવતને જુદા લક્ષણ ન જાણતો, તેથી તેને ભેદ નહીં દેખતો. એ જ્ઞાન સ્વભાવ જે ભગવાન આત્મા, એમાં પોતાપણે એટલે આત્મા જેમ પોતે છે પોતાપણે, એમ જ્ઞાન પણ પોતાપણે છે. કેમ કે જ્ઞાન ને આત્મા બે તન્મય છે. એ જ્ઞાન સ્વભાવ જે છે,
તેમાં પૂતાપણે નિશંકપણે આત્માને જ્ઞાનમાં જુદાપણું નથી, અતિથી ભેદ નથી. એમ આત્માના જ્ઞાન સ્વભાવમાં નિશંકપણે પોતાપણે આ હું છું એમ વર્તો, તે ક્રિયા જ્ઞાન સ્વાભાવિક નિર્મળ ક્રિયા રાગ વિનાની વિતરાગી ક્રિયા થઈ. એ ક્રિયા એ ધાર્મિક ક્રિયા છે. જ્ઞાનમાં પોતાપણે વર્તો એમ છે ને, જ્ઞાનમાં પોતાપણે વર્તે છે સ્વભાવ. આત્મા ને જ્ઞાન એક છે, માટે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. તે ક્રિયા નિષેધવામાં આવી નથી, કેમ કે એ ક્રિયા તો આત્માની. આત્મા ધર્મી અને જ્ઞાન એનો ધર્મ સ્વભાવ. એ જ્ઞાનમાં પોતાપણે વર્તીને જે એકાગ્ર થાય તેને જ્ઞાનની ક્રિયા નિર્મળ થાય, વિદરાગી પર્યાય થાય, એ નિષેધવામાં આવી નથી. એ ક્રિયા પોતાની છે. આવું હવે ક્યાં નવરાશ મળે? એક તો ધંધાના સંસારના પાપ આવ્યા કોઈ, હવે એમાં આવી વાત સાંભળવા મળે નહી. અનંત અનંત કાળથી વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જે ધાર્મિક ક્રિયા કહે છે એને સાંભળવાય મળે નહીં, એ શું કરે? અહીંયા એક ત્યાં એ વાત તો આવી ગઈ આપણે, તેથી તે જાણવા પણ એટલે જાણવા રૂપે પરમે છે, રાગ રૂપે નહીં. કેમ કે જ્ઞાન ને આત્મા એક અભેદ છે, બે ના લક્ષણો જ એક છે, તેમ બે નો ભેદ નથી. તેથી જ્ઞાનમાં પોતાપણે વર્તો તે સ્વાભાવિક ક્રિયા જે છે તે જાણે છે, જાણવા રૂપે પ્રણમે છે, ક્રિયા જાણવાની છે. આ બધા શબ્દો હવે આમાં ક્યાં? ત્યાં સુધી આપણે આવી ગયું છે. કેવી રીતે રાઈટ કે નવું છે? આ તો કાલે આવ્યું હતું ભાઈ, વિતરાગ માર્ગ બાપુ ઝીણો છે ભાઈ, પ્રભુ તું સૂક્ષ્મ ચીજ છો અંદર. એટલે એને સમજવા માટે તો ઘણી ધીરજ જોઈએ. જેવી રીતે આત્મા જ્ઞાનના સ્વભાવથી અભેદ છે તેથી એમાં વર્તો થકો જે ક્રિયા નિર્મળ વિતરાગી પર્યાય થાય તે તો આત્માનો સુક્રિયા ધાર્મિક ક્રિયા છે. એ ક્રિયા નિષેધવામાં આવી નથી. એવી રીતે જ્યાં સુધી આ આત્મા છે ને, પાંચમી નીટી છે, તેવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવો આત્માને ક્રોધ. ભગવાન આત્મા જ્ઞાન અને આત્માનો સ્વભાવ સંબંધ તદાત્મ સંબંધ છે, અને આત્માને અને પુણ્ય પાપના ભાવને દયા દાન વૃદ્ધ ભક્તિ આદિ ભાવ એ રાગ છે, એને આ ક્રોધ કીધો છે. કેમ કે આત્માના સ્વભાવથી પ્રેમ જેને સ્વભાવનો નથી અને જેને રાગનો પ્રેમ છે તેને આત્મા પ્રત્યે ક્રોધ છે. ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વભાવમાં તન્મય છે,
એને છોડીને જે રાગ થાય ચાહે તો દયાદાન વ્રત ભક્તિ પૂજા આદિનો, અશુભ રાગની તો વાત શું કરવી, પણ શુભ રાગ જે છે એમાં જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે, રાગને અને આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે, સ્વભાવ સિદ્ધ સંબંધ નથી. જેમ જ્ઞાનને અને આત્માને સ્વભાવ સિદ્ધ સંબંધ છે, તેમ રાગને અને આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે. સંયોગી ભાવ છે, એનો સ્વભાવ ભાવ નથી. આવું જીણું હવે માણસ પછી કોકુનાથજી આવું વાતમાં પાપડું શું થાય. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર દેવનો આ હુકમ છે, પ્રભુ તું આત્મા છો ને, અને આત્માનો સ્વભાવ તો જ્ઞાન ને આનંદ છે ને. જ્ઞાન મુખ્ય કેમ કહ્યું છે, જ્ઞાનનો પર્યાય પ્રગટ છે, એથી એને સમજવું ઠીક પડે. જ્ઞાન જાણવું 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 એવું સ્વરૂપ, એને આત્માને તે તદરૂપ સંબંધ છે, તદાત્મ સિદ્ધ સંબંધ છે, તદરૂપે નિકી સ્વભાવ છે. એમ આત્માને અને પુણ્ય પાપના ભાવને તદાત્મ સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે. સંયોગી ભાવ છે એ તો, એ આત્માનો ભાવ નથી. જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્માને ક્રોધાદી, ક્રોધ માન માયા લોભ એને આ રાગ દ્વેષના ભાવમાં ખત્યા. રાગના બે ભાગ માયા અને લોભ, દ્વેષના બે ભાગ ક્રોધ અને માન. રાગ અને દ્વેષના ભાગ ચાર, આમ કષાય કષાયના બે ભાગ રાગ ને દ્વેષ, રાગ દ્વેષના બે ભાગ રાગ માયા અને લોભ, દ્વેષ ક્રોધ ને માન, એવો જે કષાય ભાવ છે એને આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે. સંયોગ સંયોગ સંબંધ છે એમ નથી, એમાં એમ તદાત્મ સિદ્ધ સંબંધ છે, એમ આને સંયોગ સિદ્ધ સંબંધ છે, એની ચીજ નથી. સંયોગી ચીજ છે. જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્માને પુણ્ય પાપના ભાવને આશ્રવ, એ આશ્રવ છે. શુભ ને અશુભ ભાવ એ આશ્રવ છે, એ ક્રોધ માન માયા લોભનો ભાગ છે. આશ્રવમાં પણ કેમ કીધું કે આત્માન જ્ઞાન સ્વભાવમાં વર્તે છે એ તો યથાર્થપણો છે, પણ પુનને પાપના આશ્રવ ભાવમાં જે વર્તે છે એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. અરે આવું ક્યાં સમજવું કઠણ પડે. એ ક્રોધાદી આશ્રવોમાં એટલે કે પુણ્યને પાપ દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ એ બધા આશ્રવ છે. આશ્રવ એટલે જેનાથી નવા કર્મ આવે, એ ધર્મ છે એમ નહીં. ધર્મમાં તો સ્વાભાવિક ધાર્મિક ક્રિયા જે વિતરાગી થાય તે ધર્મ, અને આ રાગની ક્રિયાદી જે છે એ ધાર્મિક ક્રિયા નથી, આશ્રવ છે. એનાથી તો નવા બંધ પડે છે આ બધા.
ભાષા હાદી પણ ભાવ પ્રભુ બહુ ઝીણો બાપુ અત્યારે તો ગડબડ બહુ થઈ ગઈ. જેમ એક લાખ લોટામાં કે લાકડામાં લાખ તોડે લાખ એ તો સંયોગીથી થઈ ગયો, એનો સ્વભાવ નથી. એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુ પ્રભુ આત્મા એને આ પુન પાપના ભાવ એ સંયોગી સિદ્ધ સંબંધ આશ્રવ છે. સંયોગ સિદ્ધ સંબંધ એવા આત્માને હૃદયમાં પણ પોતાપણે પોતાના જ્ઞાન ભાવને લીધે કોઈ કર્મને લઈને એમ નહીં. ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી ચીજના જ્ઞાનને લીધે પોતાનો જે જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ જે સ્વભાવ ભગવાન આત્માનો તેના અજ્ઞાનને લીધે એનું જ્ઞાન મળે છે. બાપુ આ તો ધાર્મિક વાત અધ્યાત્મની ઝીણી છે ભાઈ. વિતરાગ પરમેશ્વર જિનેશ્વર દેવનો કથન બહુ સૂક્ષ્મ છે. કે છે કે એ આશ્રમમાં પણ પોતાના જ્ઞાન ભાવને લીધે વિશેષ નહીં જાણતો થકો, વિશેષ અંતર બે શબ્દ પડ્યા છે ને, રાગની ક્રિયા અને આત્મા બેને જુદા ન જાણતો, વિશેષ ન જાણતો, બેના લક્ષણ જુદા છે એમ ન જાણતો, તેમનો ભેદ દેખતો નથી અંતર, તેમનો ભેદ જુદાય તે અજ્ઞાની દેખતો નથી. લક્ષણ નો વિશેષ ભેદ, લક્ષણ તો વિશેષ માંગ્યું, હવે આ ભેદ દેખતો નથી એમ કે બેના લક્ષણ. સમજાણું કઈ આવી ઝીણી વાતો કેવી નોડી, સમજાણું કઈ કેવું પછી મારક કરવું શું થાય. એ તો વાતો અનંતકાળ સાંભળી જ ભાઈ, સંપ્રદાયમાંથી એ જ ચાલે છે ત્યારે. આ કરો ને આ કરો ને આ કરો ને રદ કરો ને, અરે ભગવાન બાપુ મારગણા જુદા ભાઈ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ કહે છે તે સંતો જગતને જાહેર કરે છે, દિગંબર સંતો. આ હા હા, એ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વભાવી પ્રભુ એને આ રાગનો ભાવ એ તે સંયોગ સિદ્ધ સંબંધ આશ્રવરૂપ છે. એ તો હા હા, પુણ્ય ને પાપના ભાવ ચાહે તો દયાનો હોય, દાનનો હોય, વ્રતનો હોય, અપવાસનો હોય, એ બધો વિકલ્પ રાગ છે. હા હા, એ રાગ ભાવ આત્માની સાથે સંયોગ એ સંબંધ છે, સંયોગ સિદ્ધ સંબંધ છે, સ્વભાવ સિદ્ધ સંબંધ નથી. એ આશ્રમમાં પણ પોતાના જ્ઞાન ભાવને લીધે વિશેષ નહીં જાણતો થકો, જુદા લક્ષણને તફાવતને ન જાણતો થકો, તેમનો ભેદ દેખતો નથી. ભાઈ ઝીણી બાપુ આવ્યું હતું, જેનાથી જન્મ મરણ મટી જાય પ્રભુ એ ક્રિયા કોઈ અલૌકિક છે. બાકી આ ક્રિયા તો જન્મ મરણના કારણે છે. એ
તેમનો ભેદ દેખતો નથી. કોનો? આત્માનો અને પુણ્ય પાપના ભાવનો, વિશેષતાના લક્ષણો નથી ભેદ જાણતો. તેમ ભેદ છે એમ નથી જાણતો. બેના લક્ષણો જુદા છે તેમ ભેદ જુદા છે, બે એક નથી. હા 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 હા. અને તેથી ભેદ દેખતો ત્યાં સુધી, ભેદ દેખતો નથી ત્યાં સુધી નિસંગ રીતે એ પુણ્ય પાપનો ભાવ જે ક્રોધાદી ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ, એનાથી પુણ્યના પરિણામનો પ્રેમ એ ક્રોધ છે. એ સ્વભાવ પ્રત્યે વિરોધ ક્રોધ છે. હા હા હા. પરની દયાનો ભાવ એ રાગ છે. રાગ છે તેનો જેને પ્રેમ છે એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. આવી વાત. એને સ્વભાવ પ્રત્યેનું માન નથી, એને વિકારનું માન છે કે હું છું. હા 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 હા. એવા ક્રોધાદી ભાવને ભેદ દેખતો નથી ત્યાં સુધી નિસંગ રીતે, જ્યાં ઓલામાં આવ્યો છું, જ્ઞાન ને આત્મા એકરૂપ તદરૂપ છે. માટે જ્ઞાનમાં નિસંગપણે વર્તતા પોતાપણે વર્તે છે. ત્યાં સુધી નિસંગ રીતે પુણ્ય પાપના ભાવમાં પ્રેમમાં પોતાપણે વર્તે છે. હા હા. ત્યાં ક્રોધાદી પોતાપણે વર્તો એટલે કે પુણ્ય પાપના ભાવને અહીંયા ક્રોધ કીધો. સ્વભાવ પ્રત્યેથી વિરોધ છે માટે તેને ક્રોધ કીધો. હા 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 હા. હા, એ તો કે પરની દયા પાડવી એ ધર્મ એમ જગત કે. હા હા. આ તો કે છે પરની દયા પાડી શકતો તો નથી, પણ પરની દયાનો ભાવ તને આવે એ રાગ છે. એ રાગ ને આત્માને સંયોગ સિદ્ધ સંબંધ છે. હા 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 હા. આવી વાતો. અમારે તો એ હાલતો સંપ્રદાયમાં હિરાજી મહારાજ હતા બિચારી, એ વાત કરે ખબર ન મળે કાંઈ તત્વ નહીં. હિરાજી મહારાજ બસ પરની દયા અહિંસા એ પરમ ધર્મ બસ એ વાત કરે. હા હા. કાંઈ એ તત્વ હતું નહીં. હા હા. 70, 71, 72 ચાર વર્ષ ગુજરી ગયા બચાર. હા હા. અહિંસા પરમો ધર્મ, પરજીવને દયા પાડવી એ સિદ્ધાંતનો સાર છે. એ અહિંસા ધર્મ છે એવું જેને જાણ્યું એને બધું જાણ્યું એમ કહેતા. આઈ કહે છે કે બાપુ એ તારી વાત જૂઠી તો નથી. હા હા હા. અહિંસા તો એને કહીએ કે જે જ્ઞાન સ્વભાવી આત્મા એવો જેવડો છે તેટલો પ્રતીતમાં લઈને એમાં એકાગ્ર થાય તેને દયા ને અહિંસા કહીએ. આવી વ્યાખ્યા. અંગમણી આત્મનો ફેર. યા તો કે છે પ્રભુ તારો જ્ઞાન ને આનંદ જેમ સ્વભાવ છે એમાં રાગ એ તારો સ્વભાવ નથી. એ તો સંયોગી સંબંધે ઉપાધિ ભાવ આવ્યો છે. હા હા.
ગિરાજ મારા જોયા થાય નહીં તમે હિંમતભાઈ હે જોયા થા હા હિંમતભાઈ હવે માની ઉંમર નો જોઈએ છીએ હા હિંમતભાઈ નો જોયો 73 માં ગુજરી ગયા 73 ના ચૈત હૃદય છે રસ્તામાં ગુજરી ગયા ખેરાળીને કાપ વચ્ચી ખેરાળીને કાપની વચ્ચી 73 ના ચૈત હૃદય છે આટલા વર્ષ થયા હે 22 વર્ષ થયા અરે રે રે પોતાના જ્ઞાન ભાવ ને લીધે કર્મ ને લઈને લીધી એમ નહી પોતાનો જ્ઞાન ને આનંદ સ્વભાવ પ્રભુ હા 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 એને જાણ્યા વિના અજ્ઞાન ને લીધી શું છે ટીકાથી અમૃત છે ને વિશેષ નહીં જાણતો થકો બેના લક્ષણો ને તફાવત ને ન જાણતો થકો એ ક્રોધાદીપણે વર્તો ક્રોધપણે વર્તતો પુણ્યને પાપના ભાવ એમાં પોતાપણે વર્તતો પોતાના સુધી નિસંગ રીતે ક્રોધાદિમાં વર્તે છે અને એ ક્રોધાદિમાં વર્તો જોકે ક્રોધાદિ ક્રિયા પ્રભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વભાવી પ્રભુ એમાં જે આ રાગ થાય છે એ ક્રિયાની ક્રોધ ગણી અને ભગવાને નિષેધી છે એ ક્રિયા કઈ તારું સ્વરૂપ નથી નિસંગ રીતે પુણ્ય પાપના ભાવમાં પોતાપણે વર્તે જોયું એ રાગ છે એ મારો છે છે સંયોગી થી છતાં અજ્ઞાની સ્વભાવના અજ્ઞાનને લઈને એ રાગને પોતાપણે માનતો વર્તે છે અને એ ક્રોધાદિમાં વર્તો થકો જોકે ક્રોધાદિ ક્રિયા પ્રભાવભૂત છે એ વિભાવિક ક્રિયા છે વિકારી ક્રિયા છે એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ક્રિયા છે નિષેધવામાં આવી છે ભગવાને એનો નિષેધ કર્યો છે ભાઈ દયાદાનના પરિણામ એ રાગ એ ક્રોધ છે કરી સ્વભાવ પ્રત્યેનો વિરોધ છે એમાં એ ક્રિયાને ભગવાને નિષેધી છે કે એ ક્રિયા તારી નહીં એ ક્રિયા તો બંધનું કારણ આશ્રમનું કારણ નવા આવરણો આવે એનું કારણ એ ક્રિયા તારી નહીં તો પણ નિષેધવામાં આવી છે તો પણ ભગવાન સર્વજ્ઞ જિનેશ્વર નાથ પરમેશ્વર ત્રિલોકનાથ એણે એ રાગની ક્રિયા પ્રભાવભૂત હોવાથી નિષેધી છે કે તારું સ્વરૂપ નહીં એનાથી તને ધર્મ નહીં અધર્મ છે તો આકરું ભારે પડે જગતને શું સ્વભાવભૂત હોવાનો
તેને સ્વભાવ થવાનો, તેને અભ્યાસ હોવાથી. આ હા હા, અજ્ઞાનીને એ શુભ શુભ ભાવ એ મારો સ્વભાવ છે તેનો એને અભ્યાસ થઈ ગયો છે. મારો સ્વભાવ અંદર જ્ઞાન ને આનંદ છે તેને ભૂલી. હા હા, અને એ પુનઃ પાપના ભાવ તેનો તેને અભ્યાસ ટેવાઈ ગયો છે. સ્વાભૂત હોવાનો તેને અભ્યાસ છે. એ મારી ક્રિયા છે, મારા આત્માની ક્રિયા છે એમ સ્વાભૂત માનીને. હા હા હા, ગજબ ટીકા છે ને. હે, મળવું મુશ્કેલ પડે હું છું બાપુ. હા હા, ગુરુ ની ગીતો વળી બીજા કે છે એનું. આ તો સ્પષ્ટ કે છે એ પણ ભાઈ કે છે. ઓલો લોકો કે સમય સાર ની ભાષા સીધી હતી કે બે નો બે જુદા છે. હવે એમ કે ટીકાકારે દૂરો કરી નાખી. અરે બાપુ, સ્પષ્ટીકરણ કર્યું પ્રભુ, તને ટૂંકી ભાષામાં ન સમજાય એનું સ્પષ્ટીકરણ કરીને વિશેષ કર્યું ભાઈ. સાચી વાત ભાઈ કે છે એમ કે છે. હા હા હા, એમ કે જાવ ન જાય વિશેષ સમજો આસાન અંગું બસ એનો આટલું હતું એમાંથી કે. પણ એનું એ સ્પષ્ટીકરણ છે, એટલી ભાષામાં ન સમજે એની તેની ટીકા ટીકા એટલી સ્પષ્ટીકરણ કરીને સમજાય. હા 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 હા, આવો મારે છે પ્રભુ. હે, એ જ્ઞા છે એમાં શું થાય. વિદ્વાનો એનો દુરર્થ એવું કરી નાખ્યું. આચાર્યો આ કર્યું છે, આચાર છે કુમકુંબાચાર્યના શબ્દો એ આચાર છે. અને આ ટીકા છે અમૃતચંદ્ર આચાર્ય મહાસંત. હા હા, હજાર વર્ષ પહેલા ભરત ક્ષેત્રમાં ચાલતા સિદ્ધ જેવા હતા. હા હા, એ કે છે પ્રભુ તું ક્યાં ભૂલ્યો છો ભાઈ. આ માણસ નથી કેતા કે ભીંત ભૂલ્યો, નીકળવું જોઈએ બહાર ને એને ટીકાને ભીંતમાં નીકળવા માંગ્યા માથું પડી. હે, એમ નીકળવું જોઈએ સ્વભાવથી અંદર એને ટીકાને વિભાવથી જાણે હું ધર્મ કરું ને નીકળી જઈશ, મરી જઈશ બાપા. હા હા, ભાઈ તારા હિતની વાત છે ને પ્રભુ. હા હા, એ ભગવાન આત્મા ત્રિકાળ જેમ વસ્તુ છે તેમ તેનો જ્ઞાન ને આનંદ આદિ ત્રિકાળ સ્વભાવ છે. તો એ સ્વભાવમાં નિશંકપણે પોતાપણે વર્તે એ તો આત્માનું વર્તે છે. અને તે તો સ્વાભાવિક ક્રિયા નિર્મળ વિતરાગી છે, એ નિષેધવામાં આવી નથી. એ તો ક્રિયા યથાર્થ છે. કાલ કહ્યું નતું અહી ચોટીલામાં રતનચંદજી હતા ને લીમડી સંઘાળાના સતાવધાની, એના ગુરુ હતા ગુલાબચંદજી. તે અત્યુટ ભેગા ઉતર્યા હતા એમાં વાત નીકળી હતી. ત્યારે તો અમાર હતા હજી નિવાસી કે 90 ની સાદ છે. બધું એવું ભેગા ઉતર્યા, એની ઉંમર મોટી 95 ની દીક્ષા તે દીઓ. એ પછી ઘણા વર્ષ જીવ્યા પછી વાત નીકળતા નીકળી કે જ્ઞાન ક્રિયામાં મોક્ષ એટલે શું કીધું. એ તો આ શાસ્ત્ર નું જાણવું ના રાગ ની ક્રિયા એ મો જ્ઞાન ક્રિયા એમ નથી ભાઈ. આત્મા આનંદ મૂર્તિ પ્રભુ, એનું જ્ઞાન
અને એ જ્ઞાનમાં એકાગ્રતા થવાની ક્રિયા, એ ક્રિયા, એ જ્ઞાન ક્રિયા બે મોક્ષ. માણસ નરમ ધરી, વાત સાચી લાગે છે બાપુ, મારે આ છે કીધું, 90 ની સાલની લગભગ 90 નહીં છે, કાં તો 17 માં બહુ થોડું રાખું, તે દિવસે એમ લાગે છે. કેટલા વર્ષ થયા? હે, 45 વર્ષ પહેલાની વાત છે. વાત સાચી છે, પણ આ તો બહાર આવી વાત નથી ને, નો હોય તો શું કરું કીધું. અને મૂર્તિની વાત નીકળી છે, ખાનું કાશી ખરા ને, નામ તેમાં તો હતા ને ત્યારે, કે મૂર્તિ શાસ્ત્રમાં છે કીધું, છે કબૂલ નહીં એની, ગુલાબચંદી રતનથી ના ગયું છે, મૂર્તિ પૂજા મૂર્તિ છે શાસ્ત્રમાં, પણ સ્થાનકવાસી માને નહીં. એટલે કોઈ શિષ્ટ ડાયો હોય છે ને જ્યાં વાંચશે તો મૂર્તિ આમાં છે, તો ગુરુની શ્રદ્ધા અમારી શ્રદ્ધા ઉઠડતી છે. બિચારે ખબર કર્યું શું કરે, બાપા માર્ગ તો આ છે ભાઈ, આ હા, એ શું ભાવ આવે ત્યારે મૂર્તિની પૂજા અને એનો નિમિત્ત પણ હોય, ધર્મ નહીં. પણ અશુભથી બચવા જ્ઞાનીને પણ શુભનો ભાવ આવે, છતાં અહીં તો કહે છે કે શુભ ભાવને પોતાનો માનીને વખતે, હા હા, જ્ઞાની નહીં આવે, પર તરીકે જાણવા માટે આવે. અજ્ઞાની નહીં શુભ ભાવમાં પોતા પણ વર્તતો, હા હા, બાકનું આવવું પડે માણસ આવવામાં. જો કે ક્રોધમાં માયાની એટલે રાગ દ્વેષની ક્રિયા નિષેધ ભાવમાં પ્રભાવ હોવાથી, પ્રભાવ ભૂત હોવાથી, આ હા, એટલે એમ હતું ને, સ્વભાવ ભૂત હોવાને લીધે, હા હા, નિષેધવામાં આવી તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અભ્યાસ જ્ઞાનમાં અનાદિથી રાગની ક્રિયાનો અભ્યાસ હોવાથી, આ હા, સ્વભાવભૂત હોવાનો અભ્યાસ હોવાથી, જાણે કે મારી સ્વાભાવિક ક્રિયા છે, કારણે સ્વભાવ છે તો જોયો નથી, જાણ્યો નથી, આ હા હા, એથી રાગની ક્રિયા એને સ્વભાવભૂત હોવાનો અભ્યાસથી, આ હા હા, તેને ક્રોધરૂપે પરણમે છે, એટલે કે સ્વભાવથી વિરુદ્ધ એવા રાગ રૂપે થાય છે. એ રાગ રૂપે થયો, એ ક્રોધ રૂપે થયો, બરાબર, હા હા, અરે આવી વાત હું સાંભળવી પણ મળે નહીં, એ બિચારા જિંદગી ક્યાં જાય બાપા, હા હા. ભવિષ્યનો અનંત કાળ રખડવામાં એને જાય, હા હા. આવું અંતર તત્વ સ્વરૂપ એને સાંભળવા મળે નહીં, તે વિચારે ક્યારે, અંદરમાં જાય ક્યારે, હા હા. ક્રોધ રૂપે પરણમે છે એટલે દ્વેષ થયો, રાગ રૂપે પરણમે છે માયાના લોભ થયો, મોહ રૂપે એટલે પરમા સાવધાન રૂપ મિથ્યાપણે પરમે છે, હા હા હા. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ, એ રાગની ક્રિયાથી તદ્દન ભિન્ન છે, એવા ભગવાનના જ્ઞાન સ્વરૂપને ન જાણતો ભગવાન બીજો નહીં હો, આ ભગવાન, હા હા, એના સ્વરૂપને ન જાણતો, રાગની ક્રિયા મારી છે એમ સ્વભાવતે વર્તતો, હા હા, એ મિથ્યાત્પણે પરમે છે, હા હા,
राग पणे द्वेष पणे मिथ्यादुप्या त्यारे आत्मा ने ज्ञान बे एक में एक तद्रूप से एम ज्ञान मा वर्तो ई वितरागी पर्याय पणे वर्तो संगत दर्शन पणे वर्तो ये स्वभाव क्रिया से हम 2000 માણસ હોય આવી વાતો કરતા પાગલ જેવી વાતો છે કે ઓને તો વાતો છપાતા મારતા આમ આમ કરું આમ કરું આમ કરું દયા પાડવી ભક્તિ કરવી મંદિરો બનાવવા આમ કરું તેમ કરું ઓય આમ બને પરને તો કોણ કરે હરા રાત્રે તો કયું તું જેરી જીવણું ક્યાં આ પગ છે ને પગ એ પરમાણુ છે આ જળ આમની ગતિ થાય છે ને શરીરની પર્યાયી એ પર્યાયનો કરતા આત્મા નથી તેમ એ પર્યાયનો કરતા એ પરમાણુ નથી જેની વાત છે પ્રભુ એ પર્યાય જે આમ થાય છે આમ આ લો ને આ જુઓ આમ થાય છે ને આ પર્યાય છે આમ પરમાણુ તો કાયમ રહીને આ અવસ્થા થાય છે એનું આત્મા કરતા નથી આત્મા કરતા તો નથી પણ એ પર્યાયનો એના પરમાણુ કરતા નથી પર્યાય પોતે કરતા થઈ નાતા ગતિ કરે છે હવે આવી વાત રાતે જરી ઝીણું નીકળ્યું તું ખબર હા અહીં તો કે બધું શરીરની ક્રિયા વાણીની આ પૈસા લેવા ને દેવા ને મકાન માલ લેવા ને વેચવા દેવા એ બધી મારી ક્રિયા મૂંડ છે એ પૈસો જે છે આમ નોટ આમ જાય છે એની પર્યાય છે એ પર્યાયને હું કરું છું એમ માનતા તદ્દન મૂંડ ને જડ ને આત્મા માનનારો છે પણ એ નોટની પર્યાય જે છે આમ જાય એ પર્યાયનો કરતા એના રજગણો નથી પર્યાયનો કરતા પર્યાય છે આવી વાતો અરે ભગવાન ત્રણલોકનો નાથ જિનેશ્વર દેવનો આ હુકમ છે અને જૈનના નામ ધરાવનારને ભગવાન શું કે છે એની ખબર પડે અરે જેમ કીધું ને બાયટ ગાતમભાઈ કે આત્મામાં જે રાગ ને દ્વેષ થાય છે એ રાગ દ્વેષની ક્રિયાનું પરિણમન ષટકારકથી એ રાગનો કરતા રાગ કર્મ રાગ સાધન રાગમાં બધું થઈ છે આત્મા કરતા પડતા નહીં હવે અહીંયા જે રાગ આદિની ક્રિયા ષટકાર કરતા કર્તમ કરણ સંપ્રદાયમાં થાય છે તેમ કર્મની પર્યાય જે થાય છે જ્ઞાનાવરણી દર્શનાવરણી આદિ પર્યાય એનો કરતા આત્મા તો નહીં પણ એનો પર્યાયનો જ્ઞાનાવરણી આદિ કર્મનું પર્યાય થઈ એનો કરતા પરમાણુ નહીં આવી વાત પરમાત્મા સિવાય વિતરાજ સર્વજ્ઞ દેવ સિવાય ક્યાંય નથી ગાંધીભાઈ આમ નહોતું કોઈ ત્યાં
ભગવાન પરમાત્મા સિમંદર ભગવાન બિરાજે ત્યાં એ વાત કરે પ્રભુ એ અહીંયા હોય છે. ભગવાન એમ કહે કે દરેક છ દ્રવ્ય છે જ્ઞેય, એની જે સમય જે પર્યાય ઉત્પન્ન થવાની તે ષટકારના કારણે પ્રણમે છે. દ્રવથી નહી, પરથી તો નહી. પણ એ પર્યાય જે રાગ આદિ ની થાય એ આત્મદ્રવ્યને ગુણથી તો નહીં, પર કર્મને કારણથી નહીં. કારણ કે કર્મ તો જળ પર દ્રવ્ય છે, એમાં રાગ આદિ થાય તે કર્મને લઈને નહીં, તેમ દ્રવ્ય ગુણને લઈને નહીં. એ પર્યાયની કરતા કર્મ કરણ સંપ્રદાન, એ પર્યાય રાગનો કરતા પર્યાય રાગ કર્મ રાગ સાધન રાગ અપાદાન રાગમાંથી રાગ થયો છે. આ પાનું ઊંચું થાય છે ને આમ જુઓ, એની પર્યાય છે. પરમાણુ છે માટી, આ તો માટી છે પૂદગળ, એની એ આત્મા તો આ આંગળીએ ઊંચું કર્યું એ તો નથી, આત્માએ એને ઊંચું કર્યું એ તો નથી. પણ એ પર્યાય આમ થઈ એના પરમાણુ એ આમ કરી એ નથી. દેવીલાલજી રાતે નહોતા, હે હતા? બહુ જ જીણું આવ્યું જિંદગી મેં નહીં આમ એવું હતું, કારણ એથી એટલો બધો ઉત્પર્ષકણ અત્યારે ના હોય. રાતે બહુ આવ્યું હતું 3 કલાક. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એનું જે તત્વજ્ઞાન અલૌકિક છે, વિતરાગ સિવાય ક્યાંય એ વાત. અરે એના સંપ્રદાયમાં નામ ધરાવે છે જૈન, એમાં નથી. આય કે છે એ અજ્ઞાની પોતાના દ્રવ્યગુણને જાણતો નથી અને તે પરને લઈને રાગ થયો છે એમ નથી. પોતાના અજ્ઞાનને લઈને રાગની પર્યાયની મારી છે એમ પોતે ક્રોધપણે સ્વભાવના વિરુદ્ધપણે પરમે છે. જોવું કે એક ક્રિયા નિષેધવામાં આવી છે, એ કંઈ તારી ક્રિયા સ્વાભાવિક નથી, પણ એને છે. હવે એ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન ક્રિયા અવસ્થા, આ આત્મા ભાઈ આ તો શબ્દો છે અધ્યાત્મના, આ કઈ વાર્તા નથી ભાઈ. આ તો ત્રિણલોકનો નાદ ભગવાન વિશ્વદર્શી પ્રભુ એની એની પર્યાયની વિકારી અને એને અવિકારીની ક્રિયાની વાત છે. એ પોતાના જ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ છે, જ્ઞાનનું થવું એટલે જ્ઞાન સ્વરૂપ પ્રભુ એ જ્ઞાનનું થવું, એમાં જ્ઞાનનું થવું જોવું જોઈએ. જ્ઞાન રૂપે પરિણમન જ્ઞાન થવું, જ્ઞાનનું થવું પર્યાય હો, જ્ઞાન જ્ઞાન તો ટીકાવ છે પણ જ્ઞાનનું થવું જે વર્તમાન પર્યાય થવી જોઈએ તેની. જ્ઞાન ભવન માત્ર નીચે છે,
भवंथमु प्रणमु ते प्रणमन जे सहज उदासीन आ ज्ञाता दृष्टा मात्र अवस्था थमू तो आ जुए कैसे भगवान आत्मा ने एनो ज्ञान स्वभाव ते ज्ञाननी जी अवस्था उदास थी राग थी पर थी भिन्न एवी ज्ञाता दृष्टानी पर्याय ते ज्ञान दर्शन ना स्वभाव वाला नहीं थवी जुए ज्ञान ने दर्शन ने आनंद नो स्वभाव तद्मय एवो प्रभु एनी पर्याय मा तेना ज्ञाता दृष्टानी पर्याय थवी जोईए छे तेनो त्याग करीने जोयो ए अवस्था तेनी भगवान आत्मा ज्ञाता दृष्टानो कंद प्रभु पुरुष तेनी तो राग थी उदासीन भिन्न अने ज्ञाता दृष्टानी अवस्था थवी जोईए एने ठेकाने ती अवस्था नो त्याग करीने अवस्था थई थी ने त्याग करीने एम नहीं शुं कीधुं ए भगवान आत्मा द्रव्य ने गुण जी ज्ञानानंद थी तदात्म छे અને તેની જે પર્યાય થવી જોઈએ તેની પર્યાય તો જ્ઞાતા દ્રષ્ટા થવી જોઈએ એ એની અવસ્થા છે દ્રવ અને ગુણો એનું તદાત્મ છે એમ સમજે ત્યારે તેની પર્યાયમાં તો રાગથી પરથી ભિન્ન ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટાની પર્યાય થવી જોઈએ એ થવી જોઈએ ને ત્યાગ કરીને અજ્ઞાની તેનો ત્યાગ કરીને એટલે કરી નહીં એને વાત હોય સમાય કરો પોહા કરો પરિક્રમણા કરો ચોવિયાર કરો થઈ ગયો ધર્મ ધૂળમાં નથી આંબેડ ને હજી તો રાગ શું દેહ શું પર શું સ્વ શું તો ભાન ન મળે હા હા કે છે હા 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 એ અવસ્થા થતી થી થોડી છે એમ નહીં પણ ખરેખર તો દ્રવ્યજી વસ્તુ છે અને એને જ્ઞાન ને આનંદ જે સ્વભાવ છે તેની પર્યાય જ્ઞાતા દ્રષ્ટાપણે પર્યાયમાં થવી જોઈએ એને ઠેકાણે તે અવસ્થા ન કરતા એ અવસ્થા ન કરતા તે અવસ્થાનો ત્યાગ કરીને છે ને અવસ્થા થઈ છે ને ત્યાગ કરીને એમ નહીં પણ જે એની જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે તેની પર્યાય તો જ્ઞાતા દ્રષ્ટા પણ થવી જોઈએ એમ ન થતા તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપાર રૂપ ક્રોધાદી વેપારુ પ્રવૃત્તો પ્રતિભાસે છે એટલે કે ભગવાન આત્મા ત્રિકાળી એમ એના જ્ઞાન આનંદ ત્રિકાળી સ્વભાવ તો એની પર્યાય તો જ્ઞાતા દ્રષ્ટાપણાની થવી જોઈએ એનો ત્યાગ કરીને અજ્ઞાની જે અજ્ઞાન ભવન માત્ર એટલે રાગ પણ મારું છે એવો અજ્ઞાન ભાવ એ રાગ એ અજ્ઞાન ભાવ છે આત્મભાવ નહીં છે ને અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટ અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન માત્ર રૂપ ક્રોધાદી વેપારું પ્રવૃત્તો પ્રતિભાસે છે અજ્ઞાનીને રાગમાં પ્રવર્તું છું એમ પ્રતિભાસે છે હોવું જોઈએ તો જ્ઞાતા દ્રષ્ટાની પર્યાય જ્ઞાતા દ્રષ્ટાપણે નિર્મળ હોવી જોઈએ એને છોડીને એનો ત્યાગ કરીને એટલે નહીં કરીને
રાગની ક્રિયામાં પ્રવર્તો અજ્ઞાનીને ભાસે છે. અજ્ઞાન ભવન વ્યાપાર વિકાર રૂપ પ્રવર્તો પ્રતિભાસે છે તે કરતા છે. એ વિકારી રાગ આદિની ક્રિયા કરતો પ્રતિભાસે છે એ અજ્ઞાન ભવન માત્ર, તેનો તે કરતા પર્યાય છે. દ્રવ કરતા કોઈ ઉપચારથી છે, પણ એ પર્યાય તેનો એ કરતા છે. અમૃતચંદ્ર આચાર્ય કે તેની અવસ્થા તો જ્ઞાતા દ્રષ્ટાપણે થવી જોઈએ. વસ્તુ છે જ્ઞાન ને આનંદ નો કંદ પ્રભુ, તો તેની અવસ્થા તો તેના પ્રકારની જ્ઞાતા દ્રષ્ટા ને આનંદ ની થવી જોઈએ. તેનો ત્યાગ કરીને એટલે ન કરીને રાગની ક્રિયાના પ્રમાણમાં પ્રવર્તો, હું રાગમાં પ્રવર્તું છું એમ ભાસતો એ રાગનો કરતા થાય છે. સમજાય છે કાંઈ? ઝીણું ઝીણું કેવું સમજાય છે કે બાપુ માર્ગ એવો ભાઈ અનંત કાળથી એને જોયું એક સમય જાણ્યો નથી. મુનિ થયો તો અનંતવાર પંચ મહાવ્રત પાયા, શાસ્ત્રના અગિયાર અંગના જ્ઞાન કર્યા ભાઈ, પણ તે વસ્તુ પર છે. એ આત્માની અવસ્થા નહીં. આત્માની અવસ્થા પર્યાય તો દ્રવ ગુણ પર્યાય, પર્યાય શુદ્ધપણે પ્રણમે તે એની પર્યાય છે, પણ એનું તો એને લક્ષ્ય નથી. દ્રવ ગુણનો જે સ્વભાવ છે તેનો તો તેને લક્ષ્ય નથી. તેથી તેની જો પર્યાય શુદ્ધ હોવી જોઈએ, એના સ્થાનમાં એને છોડીને રાગની ક્રિયામાં પ્રવર્તો, રાગ તે મારું કાર્ય છે એમ કરતા થઈને માને છે. હવે આમાં યાદ રાખવું કેટલું, છે પ્રવર્તો પ્રતિભાસે છે તે કરતા છે. રાગમાં હું પ્રવર્તું છું, રાગ મારી ક્રિયા છે તેનો તે પોતે કરતા છે. ખરેખર તો એ પર્યાય જ કરતા છે. સમજાણું કાંઈ? વિશેષ છે, વિશેષ.